આગામી બજેટને લઈને વેપારીઓ ઉદ્યોગકારોને સરકાર પાસે ઘણી આશા છે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પણ સરકાર પાસે વિવિધ માંગણી કરી છે ફેબ્રુઆરીમાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થશે ત્યારે દરેક ઉદ્યોગકારો આ બજેટ સામે આશાની મીટ માંડીને બેઠા છે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસના બજેટમાં મોરબી સિરામિક ઉદ્યોગકારોએ ક્લસ્ટર રોડની માંગણી કરી છે ઉદ્યોગકારોની માંગ છે કે મુખ્ય રસ્તાથી ફેક્ટરીને જોડતા માર્ગ બનાવવામાં આવે સાથે જ મોરબી સિરામિક ઉદ્યોગ માટે જરૂરી એવા નેચરલ ગેસ પર હાલમોવા ફ્યુઅલ કોસ્ટ લગાવવામાં આવે છે તે દૂર કરીને ગેસને જીએસટીના સ્લેબમાં આવરી લેવામાં આવે અથવા ગેસના ભાવ ઘટાડવામાં આવે જો સરકાર તેમની માંગ સ્વીકારશે તો વર્ષે કરોડો રૂપિયાનો ફાયદો થશે તેવું ઉદ્યોગકારોનું માનવું છે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સરકાર એલર્ટ લાગુ કરાશે કલમ એકસો ચુમ્માળીસ ઓગણત્રીસ જાન્યુઆરીએ નવ લાખ જેટલા ઉમેદવારો જુનિયર ક્લાર્કની અગિયારસો એક્યાસી જગ્યા માટે પરીક્ષા આપશે સવારે અગિયારથી બપોરે બાર વાગ્યા સુધી પેપર યોજાશે જે જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પેપરના સમય દરમિયાન કલમ એકસો ચુમ્માળીસ લાગુ રહેશે પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ બસો મીટરની ત્રીજીયામાં પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન કેલ્ક્યુલેટર સ્માર્ટ વોચ ટેબ્લેટ સ્માર્ટ પેન કે અન્ય કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પ્રતિબંધ રહેશે ઉપરાંત સૂત્રોચ્યાર સરઘર્ષ અથવા તો રેલી પર પણ પ્રતિબંધ રહેશે બસો મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન કે અન્ય કોઈ પણ કોપીયર મશીન ચાલુ નહીં રાખી શકાય ભૂતકાળમાં થયેલી ગેરરીતિઓ ફરી ન થાય અને કોઈની મહેનત પર અસામાજિક તત્વો પાણી ન ફેરવે તે માટે સરકારે આ નિયમો જાહેર કર્યા છે રાજ્યમાં ઓગણત્રીસ જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની અગિયારસો એક્યાસી જગ્યા માટે પરીક્ષા લેવાશે જેમાં નવ લાખ જેટલા ઉમેદવારો રજીસ્ટર્ડ થયા છે